ભુજના ભીડગેટ પાસે આવેલા ઐતિહાસિક દેસલસર તળાવ આમ તો વર્ષોથી ગટરમાં ગરકાવ થઈ ગયેલ છે અને આ ઐતિહાસિક તળાવમાં પાલિકાની બેદરકારીના કારણે તળાવની પાણીની આવ પર શોપિંગ સેન્ટરો અને રહેણાંકો બનાવી દેવાયા છે અને તેના ગંદા પાણીનો નિકાલ આ તળાવમાં કરવામાં આવી રહ્યો છે, જેને ક્યારેય પાલિકાએ ધ્યાને ન લેતા આ તળાવ ગટરમાં ગરકાવ થઈ ગયું છે અને છેલ્લા 6 મહિના જેટલા સમયથી આ તળાવમાં જળકુંભી વેલ ઉગી નીકળી છે અને આખાય તળાવને બાનમાં લીધું છે, જે સફાઈ કરાવવામાં ભુજ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે. થોડા સમય પહેલા પાલિકાના પદ અધિકારીઓ અને પ્રમુખ દ્વારા પ્રજાને દેખાડવા માત્રની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જનરેટર દ્વારા ગટરના પાણી ઉલેચવાની કામગીરી કરાઈ અને માત્ર દેખાવ કરવામાં આવ્યું અને નગરપાલિકાના નાણાંનો વ્યય કરીને આ ઐતિહાસિક તળાવ બાબતે ઓરમાયું વર્તન છે તે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ તળાવને અડીને મંદિર, મસ્જિદ તેમજ ફરતે ખાણપીણીની દુકાનો, વેપારીઓ અને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ લોકો પણ ગંદકીના ઉપદ્રવને લઈને દુવિધામાં મુકાયા છે. ત્યારે એક તરફ હમી સરોવર તળાવના બ્યુટીફિકેશન કામનું બાળમરણ થયું અને અનેક ફરિયાદો બાદ આ હમી સરોવરને કાંકરિયા બનાવવાનું સરકારનું સપનું રેડાઈ ગયું અને બીજી તરફ ભુજમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આ ઐતિહાસિક તળાવ ગટરમાં ફેરવાઈ જાય અને તેમાં જળકુંભી વેલ ઉગીને આખા તળાવને બાનમાં લઈ લીધું છે, ત્યારે આજે આરટીઆઈ એક્ટિવિસ્ટ હુસેનભાઈ થેબા દ્વારા નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમારો ઉદ્દેશ હતો અને રજૂઆત હતી કે ભુજ શહેરમાં એક રાજાશાહી જમાનાનો આવેલો ઐતિહાસિક દેસલસર તળાવ છે, જે તળાવમાં આજે વર્ષોથી ગટરનું પાણી આવે છે અને ચોમાસાની જેમ વરસાદના આ ગટરના પાણીથી તળાવ ઓગની રહ્યું છે. એ તળાવમાં અત્યારે 3 થી 4 મહિના સમય થયું, જળકુંભી વેલ આખા તળાવમાં ફેલાઈ ગઈ છે, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. મોખે એ લોકોને અનેક વાર રજૂઆતો કરી છે અને ધ્યાન ઘણી વાર દોર્યું છે એ લોકોનો, સોશિયલ મીડિયામાં એ લોકોને વોટ્સઅપમાં ફોટા મોકલાવ્યા છે, વાતચીત કરી છે, પણ આ પદાધિકારી અને અધિકારી દેસાસર તળાવ બાબતે કોઈ ધ્યાન ન આપ્યું, એના લીધે આખા તળાવમાં અત્યારે આખી વેલ ફેલાઈ ગઈ છે. એ વેલ દૂર કરવા બાબતે ગટરનું પાણી કાઢો અને અંદરથી કીચડ કાઢવામાં આવે, એના માટે આજે રજૂઆત કરવા આવ્યા છીએ. ગટરનું પાણી જે ગટરની ચેમ્બરો છે અંદર એ લેનો તૂટેલી છે અને બીજું બાજુમાં સર્વિસ સ્ટેશનો એનો ગટરનું પાણી આવે છે, એના લીધે આખું તળાવ ગટરના પાણીથી ભરાયેલું છે. અમે આજે લેખિતમાં રજૂઆત કરી છે અને 15 દિવસની મુદત આપી છે. જો 15 દિવસમાં આ તળાવમાંથી સફાઈ કરવામાં નહીં આવે તો અમને ના છૂટકે કોર્ટ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડે. જે રજૂઆત છે ભુજના દેસલસર તળાવમાં જે જલકુંભી થઈ છે એને હટાવવા માટે, એ પણ સ્ટોપ કરવામાં આવે એવી કાલથી અમે શરૂઆત કરવાના છીએ અને એના માટે ટેન્ડર બારે પાડી અને દેસલસર તળાવને સાફ સુથરું અને સ્વચ્છ કરવાની અમારી નેમ છે. અમે પહેલાં પણ એક એજન્સી બોલાવેલી હતી પણ એ એજન્સીએ કોઈ કારણસર સહયોગ આપવાની ના પાડી હતી, એટલે અમે બીજી એજન્સીને હાયર કરવાની પ્રક્રિયા અમે ચાલુ જ છે અને પણ હજી પણ બીજી કોઈ એજન્સી ના આવવાના કારણે હવે એનું ટેન્ડર બારે પાડીશું, જેથી અહીંની નહીં પણ બહારની કોઈ એજન્સી આવીને પણ આપણું તળાવ સાફ અને ચોખ્ખું કરી આપે.